વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ છે તેની અંદર ધોરણ નવનું વિશેષ સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્રનું સોલ્યુશન ને વિભાગ વાઇઝ આપણે આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે કારણ કે આ પ્રશ્નપત્રમાંથી પચાસ ટકાથી પણ વધુ પૂછા પૂછાવાના ચાન્સ રહેલા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોજો ને વિડીયોને હજી સુધી જો લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલાં વિભાગ એ કે યોગ્ય જોડકા જોડો એમાં પહેલો મૈસૂરનો વાઘ તો આવશે ઈ ટીપુ સુલતાન બીજો વિશ્વ યોગ દિવસ તો આવશે ડી એકવીસ જૂન ત્રીજો લોકશાહીનો આધાર તો આવશે ઓપ્શન એ ચૂંટણી ચોથો ભારતનું સૌથી મોટું પક્ષી તો આવશે ઓપ્શન સી સારસ નેક્સ્ટ જે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પાંચમો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી સાચું છઠ્ઠું ગુજરાતની વડી અદાલત ગાંધીનગર ખાતે આવેલી છે ખોટું સાતમો ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે સાચું નેક્સ્ટ નીચેના શબ્દોના ટૂંકમાં જવાબ આપો એમાં આઠમો પેરેસ્ટ્રોઈકા એટલે શું તો આર્થિક સુધારણા માટે અને સામાજિક સુધારણાની નીતિ નવમો મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ કઈ હકુમતની સ્થાપના કરી તો આવશે આરજી હકુમત દસમો ગુજરાતના કચ્છ પ્રદેશમાં વિશિષ્ટ રહે રહેઠાણો કયા નામે ઓળખાય છે તો આવશે પૂંગો નેક્સ્ટ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એવા અગિયારમો સાયમન કમિશનના વિરોધમાં ખાલી જગ્યા નેતાને માથામાં લાઠી વાગવાથી અવસાન થયું તો આવશે લાલા લજપતરાયનું બારમો ગૃહમાં જ્યારે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ ખાલી જગ્યા મત આપે છે તો આવશે કાસ્ટિંગ મત તેરમો ખાલી જગ્યા નદીને દક્ષિણની ગંગા કહે છે તો આવશે ગોદાવરીને નેક્સ્ટ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં ચૌદમો ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો આવશે બી વિશ્વ શાંતિ અને સલામતી પંદરમો ભારતમાં મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે ઓપ્શન બી છ જાન્યુઆરી સોળમો ભોપાલ ગેસકાંડમાં કયો વાયુ લીકેજ થયો હતો ઓપ્શન ડી મીક વાયુ નેક્સ્ટ હવે વિભાગ બી જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રત્યેક પ્રશ્નના બે ગુણને દસ પ્રશ્નો એટલે વિભાગ બી આપણો થશે વીસ માર્ક્સનો આ મિત્રો આઈએમપી પ્રશ્નો છે તમે તમારી નોટબુકની અંદર નોંધ કરતા રહેજો ને પાછળથી તમે આના જવાબો મેળવશો એટલે તમને જવાબો એકવાર જોશો એટલે યાદ રહી જશે એટલે પરીક્ષાની અંદર તમે લખી શકશો એમાં પ્રશ્ન છે કે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો નેક્સ્ટ વ્યક્તિ પરિચય આપો જનરલ ડાયર અને મેડમ કામા ઓગણીસમો ટૂંકનોટ લખો ક્યુબાની કટોકટી નેક્સ્ટ એમાં છે વિસ્મો કે લોકશાહીના પ્રકાર જણાવો અને સંસદીય લોકશાહી વિશેની ટૂંક માહિતી આપો નેક્સ્ટ છે પારિભાષિક શબ્દ સમજાવો પેટ્ટા પેટાચૂંટણી અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે આપેલ ચિત્ર કયા મેળાનું છે આ મેળામાં કયા પ્રાણીની લેવેચ મોટા પ્રમાણમાં થાય છે તમારે દર્શાવવાનું છે કયો મેળો હોય છે જ્યાં પ્રાણીઓની લેવેચ થાય છે નેક્સ્ટ હવે આગળ વધીશું કે શોષણ વિરોધી અધિકારીની ટૂંકમાં માહિતી આપો ત્રેવીસમો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત જણાવો ચોવીસમો છે આકૃતિ દોરો એકવીસ જૂને પૃથ્વીની સ્થિતિ પચીસમો છે કે ભૌગોલિક સંકલ્પના સમજાવો ને ખદર જમીનના પ્રકાર છે છવ્વીસમો જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો નેક્સ્ટ વિભાગ સી જે મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એના આઈએમપી પ્રશ્નો જોઈ લો ટૂંક નોટ લખો સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું અંગ સામાન્ય સભા છે અઠ્યાવીસમાં ઠંડા યુદ્ધ દરમિયાન વિશ્વ કયા કયા લશ્કરી જૂથોમાં વહેંચાયું ઓગણત્રીસ હૈદરાબાદમાં પોલીસ પગલું શા માટે ભરવામાં આવ્યું નેક્સ્ટ પ્રશ્ન છે કે ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું નેક્સ્ટ રાજ્યસભાની રચના વિશે સમજાવો નેક્સ્ટ આગળ છે સમજાવો તફાવત સમજાવો છે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો આગળ છે ઉત્તર ભારતના રાજ્યોના નામ આપી ઉત્તર ભારતના તહેવારો અને ઉત્સવોની માહિતી આપો નેક્સ્ટ એની આગળ છે કે દક્ષિણ ભારતના રાજ્યોના નામ આપી દક્ષિણ ભારતના તહેવારો અને ઉત્સવોની માહિતી આપો આગળ છે કે જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ પર કેવી અસર પડે છે નેક્સ્ટ પ્રશ્ન છે ટૂંકનો જ લખો લોકશાહી અને મતદાર નેક્સ્ટ વિભાગ ડી જે સવિસ્તાર પ્રશ્નોના ઉત્તર આપો મોટા પ્રશ્નો ચાર માર્ક્સના એમાં આગળ જોઈએ પાંત્રીસમો કે દાંડી કૂચ યાત્રાની સવિસ્તર માહિતી આપો ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સાધેલો વિકાસ જણાવો લોકમતના ઘડતરમાં ફાળો આપતા માધ્યમોની માહિતી આપો આગળ છે લોકશાહીમાં ચૂંટણી તંત્રની પ્રક્રિયાની માહિતી આપો નેક્સ્ટ છે કે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ નેક્સ્ટ જે તમને નકશો આપેલો છે એમાં તમારે દર્શાવવાનું છે લક્ષદ્દીપ આપવો વુલર સરોવર પશ્ચિમ તટીય મેદાનો અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું ધોરણ નવનું સામાજિક વિજ્ઞાનની અંદર પૂછાઈ શકે એવું પ્રશ્નપત્રનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા વિષયના પણ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત